નમસ્કાર મારા વાલા ગુજરાતીઓ, કેમ છો તમે બધા? અદાણી વિશે આપણે બહુ સરસ વાત કરવાના છીએ અને એક ઇન્ટરેસ્ટિંગ વસ્તુ હમણાંથી થોડાક કલાકો પહેલાં વિડીયો શરૂ કરતા પહેલાં એ હું તમને જણાવી દઉં. હિન્દી ચેનલમાં મેં થોડાક કલાકો પહેલાં ઓલરેડી અદાણીનો વિડીયો મૂકી દીધો છે, તો એમાં છે ને અમુક કમેન્ટ્સ આવવાની શરૂ થઈ, એકદમ નેગેટિવ કમેન્ટ આવવાની શરૂ થઈ કે તમે તો ટેરરિસ્ટ છો, તમે તો એન્ટી નેશનલ છો, તમે તો મોદી ગવર્મેન્ટની અગેન્સ્ટમાં છો, અમે તો તમને જોઈ લેશું. બરાબર, કોઈ દિવસ મને આવી નેગેટિવ કમેન્ટ આવી નહોતી એમ. અને પછી અમુક આઈડી મેં ચેક કર્યા, કમેન્ટ મેં રિમૂવ કરી નાખી, પણ આઈડી અમુક મેં રાખ્યા મારી પાસે. અને હું બે ત્રણ બહુ સારા યુટ્યુબર સાથે કનેક્ટેડ છું એકદમ, જે લોકો જેન્યુઅન યુટ્યુબર છે. અમુકની ઇંગ્લિશ ચેનલ છે, અમુકની મરાઠી ચેનલ છે, પણ એકદમ બહુ જેન્યુઅન માણસો છે, એની સાથે કનેક્ટેડ છું. તો એની સાથે મારે વાત થઈ તો ખબર પડી કે અમુક આઈડી એ લોકોની ચેનલ પર બી સેમ હતા અને કોપી પેસ્ટ વાળી કમેન્ટ જ હતી. એટલે મને એવું લાગ્યું કે જે વસ્તુ, જે નથી કે બે પોલિટિકલ પાર્ટી વચ્ચે થાય છે અને અમુક લોકોને આઈટી સેલ છે અને એ લોકોને પીઆર મેનેજ કરવા આપી દીધું છે કે તમે કાંઈ પણ કોઈની અગેન્સ્ટમાં બોલો તો કહી દેવાનું કે ટેરરિસ્ટ છો, એન્ટી નેશનલ છો, વાત ભગાઈ દેવાની. બરાબર, કારણ કે મેં એવું વિચાર્યું કે આપણી તો ચેનલ સ્ટોક માર્કેટની છે અને અદાણીનો ક્રેશનો વિડીયો મૂકવો એટલો જરૂરી હતો કારણ કે લોકોના પૈસા સ્ટોક માર્કેટમાં છે. બાકી કોઈ રીઝન, કોઈ બીજી વસ્તુના લીધે હોત તો આપણે એ વિડીયો ટોપિકને ટચ બી ન કરત, પણ કારણ કે સ્ટોક ડાઉન જાય છે, બેંક નિફ્ટી ડાઉન જાય છે, નેગેટિવ ઇમ્પેક્ટ થાય છે, તો એક રિલેટેડ વસ્તુ છે. એટલા માટે મેં આપણે કીધું કોઈ દુનિયાને એવો ટ્રેડર નહીં હોય કે વિડીયો જોઈને એવું લખવા માંડશે, એટલી એક્સ્ટ્રીમ નેગેટિવિટી ક્રિએટ કરશે. પણ એક અમુક વસ્તુ એના ઉપરથી પ્રૂવ થઈ ગઈ કે આ લોકો છે ને, મે બી આ બે ત્રણ દિવસ માટે એ આખું આઈટી સેલની જે ટીમ છે એ યુટ્યુબ ઉપર બી મૂકી દીધી હશે કે જાઓ આ જેટલા વિડીયો છે એમાં કમેન્ટ, જે સેમ કમેન્ટ તમે જે ટ્વિટરમાં અને ફેસબુક ઉપર કરો છો એ બધી કમેન્ટ કરવા માંડો. સો ઇટ્સ ઓકે, ફનની વાત છે, હું કંઈ સિરિયસલી લેતો નથી. હવે જે આખી ગેમ છે અદાણીની, એ ખરેખર અત્યારે જોવો તો થયું શરૂ છે કે ગવર્મેન્ટ પોતે સાયલેન્ટ છે. બરાબર, ગવર્મેન્ટ તરફથી કોઈ ક્રેડિબલ રિસ્પોન્સ નથી. બીજું કે જે રેગ્યુલેટર છે સેબી, એની તરફથી એકદમ લાઇટ રિસ્પોન્સ કે આપણે ઇન્વેસ્ટિગેશન કરશું. અને જે બેંક છે એના ચેરમેનો આવી અને એ લોકો ન્યૂઝપેપરમાં કમેન્ટ કરે છે કે અમને તો એના ઉપર વિશ્વાસ છે, એટલું અમારું એક્સપોઝર નથી. એટલે જે આખી આ એક સ્ટીમર છે, આખું એક જહાજ છે, એમાં જે અદાણી છે આપણા ગૌતમભાઈ, એ શાંતિથી ત્યારે બેઠા છે. જો હું ગુજરાતનો છું, એ બી ગુજરાતના છે અને આપણી ગવર્મેન્ટ બી ગુજરાતની છે, તો મારે કોઈની સાથે કંઈ પર્સનલી અગેન્સ્ટમાં છે નહીં. પણ આપણે એક સ્ટોક માર્કેટમાં જોડાયેલા છીએ તો આપણે એક નૈતિક ડ્યુટી છે, આપણું એક કર્તવ્ય છે કે કઈ વસ્તુ ખોટી થતી હોય અથવા તો કોઈ વસ્તુ ઉપર આપણને ક્વેશ્ચન હોય તો આપણે ક્વેશ્ચન કરવું જોઈએ. અને ગુજરાતીના લોહીમાં છે કે ખોટી વસ્તુ એક્સેપ્ટ ના કરી લે લોકો, એ લોકો ક્વેશ્ચન કરે. એક રૂપિયાની બી ખોટી વસ્તુ થતી હોય બિઝનેસમાં તો આપણે ન ચલાવી લઈએ. તો મને એવું લાગે છે કે આ વિડીયો બનાવવો તો એકદમ જરૂરી છે ઉલટાનો. બરાબર છે, તો હવે મેઇન વસ્તુ એ છે કે ગૌતમભાઈ અદાણી આપણે શાંતિથી બેસી ગયા છે, એ ક્યાં આવતા નથી, એના કોઈ એમ્પ્લોય બી હજી સુધી કોઈ ટીવીમાં આવ્યા નથી અને ક્યાંય ક્લેરિફિકેશન આપ્યું નથી. બરાબર, પણ હું તમને એક બહુ બીજી બહુ મસ્ત વાત કહું કે આજે હિન્ડનબર્ગનો જે રિપોર્ટ આવેલો ને, એ રિપોર્ટની તમે 5 મિનિટ માટે ભૂલી જાઓ ને, જો ખરેખર તમને સ્ટોક માર્કેટનું થોડુંક બી નોલેજ હોય ને, તો જે લોકોને ખરેખર થોડુંક બી નોલેજ છે ને, એ લોકોએ ક્યારે અદાણીમાં ઇન્વેસ્ટ કરેલું નથી. બરાબર, મારે હમણાં ઘણા ટાઈમમાં એવું થયું કે હું જ્યારે ટ્રાવેલિંગ મુંબઈની રીતના કરતો હોય અમુક વાર ગુજરાતમાં, તો અમુક જે લોકોને, જે જાણીતા ટ્રેડર કે મોટા ઇન્વેસ્ટરોને મારા સાથે ઓળખાણ, એ લોકોને મળું ને, તે લોકો પહેલી વસ્તુ એવું કે અદાણીમાં ભૂલમાં બી ન જતા ચેતનભાઈ. બરાબર છે, કારણ કે એના ઘણા ટાઈમથી એનો સ્ટોક આપણે મોનિટર કરીએ ને, તો એનો જે પી રેશિયો આવે ને એ એટલો હાઈ છે કે એક્સેપ્ટેબલ જ નહોતો. હવે આ તો ન્યૂઝ આવી ગયા આ બધા, એટલે સ્ટોક પડ્યો, બાકી સ્ટોક બબલ જ હતો. કે મતલબ તમે આ રિપોર્ટને અવગણી નાખો ને અને તમે કોઈ જેન્યુઅન માણસને પૂછ્યું હોય ને, તો એ તમને એમ કહી દે કે ભાઈ ધ્યાન રાખજે, ભાઈ બહુ હાઈ રિસ્કી છે, લક ઉપર છે. બરાબર, એટલે આ વસ્તુ તો ઘણા બધાને ખબર હતી, આમાં કોઈ નવું નથી. નવું શું છે કે આ એક રિપોર્ટ છે. હવે આ રિપોર્ટને સમજો ને તો તમારું સ્ટોક માર્કેટનું નોલેજ સારું હોય ને તો એ કલાકો વીતી જશે. બરાબર, તો હવે આમાં બે વસ્તુ છે. અમુક લોકો એવું કહે છે ઇન્ડિયાની કંપની વિશે તમે કેમ આવું બોલો છો, અથવા તો ઇન્ડિયાની, મારી વાત નથી કરતો, જે લોકો આના વિશે બોલવા લાગ્યા છે તો એની સામે આર્ગ્યુમેન્ટ એ, ઇન્ડિયાના લોકો વિશે, ઇન્ડિયાના બિલિયનર્સને તમે શું કામ ક્રિટિસાઇઝ કરો છો, એવું બધું આપણે કોઈનું ઇન્ટેન્શન નથી. બરાબર, પણ એક વસ્તુ એ બી છે કે ફોરેન કન્ટ્રીઝમાં અમુક ફ્રોડ થતા હોય, અમુક મેન્યુપ્યુલેશન થતા હોય, તો ત્યાં રેગ્યુલેશન થોડુંક સારું હોય છે. ત્યાં બી પ્રોબ્લેમ્સ તો છે જ, એવું નથી છે, પણ થોડુંક અકાઉન્ટેબિલિટી વધારે હોય છે. બરાબર, આપણા જેટલું હોતું નથી. હવે અહીંયા શું થાય છે
કે અમુક આપણા ઇન્ડિયાના રેગ્યુલેટર્સ છે એવું કહીને બેસી જાય છે કે આપણે ઇન્વેસ્ટિગેશન ચાલુ કરીએ છીએ, આપણે જોઈએ છીએ. પણ જે અગર મને એવું લાગે કે થોડુંક જે લોકોને 10% સ્ટોક માર્કેટનું નોલેજ હોય અને એ ગુજરાતમાં, અમદાવાદમાં, સુરતમાં અથવા તો મહારાષ્ટ્રમાં, બોમ્બે, પુનામાં લોકો એવું જે લોકોને થોડુંક બી નોલેજ છે એવું કન્ક્લુડ કરતા હોય કે ભાઈ આનો પીવી રેશિયો જોજો અને આનું તો ડેટ તો વધારે હશે, આમાં ઇન્વેસ્ટ ન કરાય, તો એક નાના માણસને એટલી ખબર પડતી હોય તો રેગ્યુલેટર પાસે તો કેટલી ઇન્ફોર્મેશન હશે, બેંકો પાસે તો કેટલી ઇન્ફોર્મેશન હશે. તો તમે આવડો મોટો રિપોર્ટ આવી જાય પછી તમે એવા લૂઝ સ્ટેટમેન્ટ આપો કે અમે ઇન્વેસ્ટિગેટ કરવા જઈ રહ્યા છીએ, તમને વર્ષોથી અમુક વસ્તુની ખબર જ હશે, તમે એના ઉપર ઓલરેડી એક્શન લીધું નથી અને અમુક ઇન્કવાયરીની ઇન્વેસ્ટિગેશન તો વર્ષોથી ચાલતી હતી, એમાં કંઈ આઉટકમ આવ્યું નહીં. અને પછી આ લોકો રેગ્યુલેટર શું કરે કે નાના નાના ટ્રેડર્સને પકડશે, નાના નાના બ્રોકરેજ હાઉસને પકડશે, નાની નાની પેનલ્ટી 5-10 લાખની પેનલ્ટી, 1 વર્ષનું બેન, અને એના ન્યૂઝ મોટા આવશે ચેનલમાં, બરોબર. પણ જે ખરેખર આટલું મોટું જહાજ છે એના વિશે કંઈ બધું થઈ રહ્યું છે. તમે 2-3 દિવસમાં જુઓ કે ઇન્વેસ્ટરના કરોડો રૂપિયા ડૂબી ગયા અને એના લીધે બેંકના સ્ટોક ક્રેશ થયા, એમાં બીજા કરોડો ડૂબી ગયા વગર વાંકે. તો આના બધા જવાબ કોઈ આપવા નથી. ખરેખર તો અત્યાર સુધીમાં ગવર્મેન્ટનું ક્રેડિબલ સ્ટેટમેન્ટ આવી જવું જોઈએ, બેંકોએ ક્વેશ્ચન ઉઠાવવા જોઈએ અને રેગ્યુલેટરે ખાસ ઉઠાવવા જોઈએ. પણ હવે ગેમ કેવી રહેલી છે ખબર છે કે આ ભાઈ તો ક્યાંય આવતા નથી, બરોબર, એમનો કોઈ સ્ટાફ આવતો નથી અત્યાર સુધીમાં. બીજું કે ઉલટાના બેંકના ચેરમેન અથવા તો બેંકની જે ટોપ મોસ્ટ વાળા છે એવું કહે છે, હા અમારું એટલું એક્સપોઝર નથી અને અમને એનો ઉપર એટલો બધો ડાઉટ છે નહીં, મતલબ એ લોકો ડિફેન્ડ કરે છે, વિચારો. બીજું કે જે આપણી ઇન્ડિયાની મીડિયા કંપની છે એ લોકો પાસે તમે વિચારો કે કેટલા ઇન્વેસ્ટિગેટર્સ હોય, શું એ લોકો પાસે જર્નાલિસ્ટ નથી, શું એ લોકો પાસે ફેક્ટ ચેક કરવાવાળા નથી, શું એ લોકો પાસે ઇન્વેસ્ટિગેટર નથી. જ્યારે બી પાસ્ટમાં બી જ્યારે કોઈ ફોરેન વેબસાઇટ કાંઈ પણ દાવો કરે તો તરત ઇન્ડિયાની વેબસાઇટવાળા શું કરે અથવા તો જર્નલવાળા કે એને ફેક્ટ ચેક કરવડાવે કે કેટલો સાચો, અને એના ઉપરથી આખો એક નવો રિપોર્ટ બને. તો આજ વખતે કેમ ન કર્યું? આપણી આજ વખતેની જે ચેનલ છે એ શું કરે છે ખાલી ખબર છે કે ભાઈ આ હિન્ડનબર્ગ રિપોર્ટે આવું કીધું, અદાણીની કંપનીએ આ કીધું, આ રિપોર્ટે આવું કીધું, SBIના ચેરમેને આ કીધું, પણ પોતાનું ઇન્ડિપેન્ડન્ટ ક્વેશ્ચન કે ભાઈ આ રિપોર્ટના અંતમાં 80-90 ક્વેશ્ચન ઉઠાવવામાં આવ્યા છે. તો એ 80-90 ક્વેશ્ચનના તમારે આન્સર આપવા પડશે. તમારો CEO, તમારો ચેરમેન, તમારો CFO, તમારી પોલિસી મેનેજર, એને બેસાડો અમારે TVમાં અને અમે એને 80 ક્વેશ્ચન પૂછશું. કેમ તમે 80 ક્વેશ્ચનના આન્સર નથી આપતા? જો બધી વસ્તુ બરાબર જ છે તો આવી જાઓ, અત્યારે જ આન્સર આપો, એમાં 5 મિનિટની ડિલે શું કામ થાય છે, બરોબર છે. પણ એ બધું નથી, ક્વેશ્ચન નથી પૂછવા કોઈને, ક્વેશ્ચન્સ ખતમ. એમાં એવું જ કહેવામાં આવે છે કે SBIના ચેરમેને કહી દીધું કે કંઈ ચિંતા કરવાની જરૂર નથી, અમારું તો એક્સપોઝર RBI પ્રમાણે છે, બહુ એવું લાગતું નથી. એટલે તમે વિચારો કે અત્યારે ગેમનું આખું રિમોટ કોના હાથમાં છે અને ડિફેન્ડ કોણ કોને કરે છે એકચ્યુઅલી. કારણ કે જો હવે આમાં કેવું છે ખબર છે, બેંક એવું કહેશે ને કે યાર આ રિપોર્ટ તો ખબર જ હતી, હવે આ બધું સાચું તો છે, તો પેનિક ક્રિએટ થશે. બેંક એવું બોલશે કે રિપોર્ટ તો સાચો છે તો SEBIને ઇન્વેસ્ટિગેટ કરવું પડશે, SEBI ઇન્વેસ્ટિગેટ કરશે તો ગવર્મેન્ટને માનવું પડશે કે પ્રોબ્લેમ છે. હવે આ બધું ભૂલી જાઓ અને SEBI એમ કહેશે કે પ્રોબ્લેમ છે તો પછી બેંકને માનવું પડશે, તો પછી ગવર્મેન્ટને માનવું પડશે, અને જો ગવર્મેન્ટ એવું કહેશે કે પ્રોબ્લેમ છે તો પછી SEBIને માનવું પડશે ને બેંકને માનવું પડશે. એટલે આમાંથી ત્રણેયમાંથી કોઈ એગ્રેસિવ સ્ટેપ લેવા કંઈ માગતું નથી. અને અલ્ટિમેટલી ક્વેશ્ચન એ જ રહી જવાનો છે કે ભાઈ આ એક ડૂબતું જહાજ છે, શું આને તરવાનો મોકો આપવામાં આવશે નાના મોટા ડેમેજ સાથે, કે આને ડૂબાડવામાં આવશે? અને એનું રિમેન્ટ ગવર્મેન્ટ પાસે છે. જેમ કે US બી લેહમાન બ્રધર્સ મને યાદ આવી ગઈ 2008ના ક્રેશ સામે, કે એ બી એકદમ મોટી હતી, એક્સપોઝર બહુ લીધું હતું એને ડેટ સામે ઘણું બધું, અને એક ટાઈમ એવું લાગતું હતું કે એને બચાવવું જ પડશે નહીં તો બધા ડૂબશે, પણ એને બચાવવામાં નહોતી આવી. તો એ બી એક હિસ્ટોરિકલ લેસન તરીકે કંઈક સાબિત થયું. અહીંયા શું થશે આપણે જોવું પડશે. કારણ કે આમાં શું છે ખબર છે કે આ ગ્રુપનું ખાલી એક્સપોઝર ઇન્ડિયન બેંક્સ જોડે નથી, ફોરેન ઇન્સ્ટિટ્યુશન સાથે બી છે. તો તમે એક ટાઈમે ટ્રસ્ટ આમાં છે ને, સ્ટોક માર્કેટ અને ધંધો બધો ટ્રસ્ટ ઉપર ચાલતો હોય. તમે તમારું રેગ્યુલેટર છે, તમારી ઓથોરિટી SEBI જેવી આપણી પાસે ઘણી બધી છે, બરાબર, એ લોકોનું જ જો આખું જે એક્શન હોય એ એગ્રેસિવલી અત્યારે ન બતાવે, બરાબર, અને ઇન્વેસ્ટરનો ટ્રસ્ટ પાછો ન ખેંચે, તો ફોરેન ઇન્વેસ્ટરો કેટલું પછી કેપિટલ ઇન્ફ્યુઝ કરશે અને કોની ઉપર ટ્રસ્ટ કરશે? એટલે હવે આ કેવું છે ખબર છે કે એક સામે આપણે ફોરેન ઇન્ફ્લો બી જોઈએ છે, આપણે વર્લ્ડને બતાવવી પડશે કે ભાઈ જો ખોટું થયું છે તો અમે એક્શન લેવા તૈયાર છીએ, અને એક ટાઈમ એવું છે કે આ જહાજ તો આપણું પોતાનું છે, તો હવે આને ડૂબવા દેવું કે આને બચાવવું શું કરવું? એટલે મને લાગે છે કે અત્યારે ગૌતમભાઈ કરતા અત્યારે છે ને ગવર્મેન્ટ વધારે પ્રેશરમાં છે,
અને સેબીને આ બધા વધારે પ્રેશરમાં હશે અને બેન્ક્સ વધારે પ્રેશરમાં હશે અને એટલા માટે એ પ્રેશરના લીધે જ બેન્ક સપોર્ટ કરે છે, મીડિયા ડિફેન્ડ કરે છે, સેબી ખાલી એક સ્ટેટમેન્ટ બોલીને બેસી જાય છે, નાના નાના લોકોને વધારે ટાર્ગેટ કરે છે રાધર દેન મોટા લોકોને, બરોબર. અને ગવર્મેન્ટ અત્યારે ન્યુટ્રલ સ્ટેન્ડ લઈને બેઠી છે, કારણ કે બજેટ ઓન ધ વે છે કે ભાઈ શું થશે શું નહીં. પણ તમે કાંઈ નહીં આપો, આટલો મોટો રિપોર્ટ તમે જો, આ કેવું છે, પોલિટિકલ પાર્ટી જેવું નથી કે આણે આ કીધું ને આણે આમ કહીને જવા દીધું. આટલા મોટા રિપોર્ટમાં જે નંબર્સ આપેલા છે, અને કોમન, મેં તમને વિડીયોની શરૂઆતમાં શું કીધું, કોમન ઇન્વેસ્ટરને ખબર હતી કે અદાણીમાં ઇન્વેસ્ટ કરવા જેવું નથી, કોમન માણસે ના પાડતો હતો કે ભાઈ ન કરો ઇન્વેસ્ટ. અને આણે તો આટલો સરસ રિપોર્ટ લખ્યો છે, અને રિપોર્ટ તમારે માનવાય કે ન માનવાય કંઈ નહીં, તમે ખાલી ઇન્ડિયાની કોઈ પણ વેબસાઇટમાં જે બધું બેલેન્સ શીટને બધું એનાલિસિસ મળે છે ને, એ ખાલી રિપોર્ટને મેચ કરવા માંડો ને તો બી તમને ખબર પડી જાય કે રિપોર્ટ કેટલો સાચો છે ખોટો છે, કેટલા નંબર ટ્રિગર થવા મળશે ત્યાંથી કે ભાઈ શું થઈ રહ્યું છે ને શું નથી થઈ રહ્યું, બરોબર છે. પણ ખરેખર કેવું છે કે રિપોર્ટને સમજવા માટે થોડુંક નોલેજ જોઈએ, અને એ રિપોર્ટને સમજવા બેસો ને તમારી પાસે બહુ સરસ નોલેજ હોય ને તો એ તમારો આખો એક દિવસ વયો જાય, એટલા બધા નંબર્સ છે એમાં. એટલે મેં આ વિડીયો એટલા માટે બનાવ્યો કે આ એક બહુ મોટી એક માસ્ટર ગેમ છે, અને તમે જોજો કે આ જહાજનું રિમોટ ખરેખર કોના હાથમાં છે, જહાજને નાના મોટા ડેમેજથી બચાવવામાં આવશે અને એમ કહેશે કે ના ભાઈ તમે તરો, કે જહાજને ડૂબવા દેવામાં આવશે. કારણ કે જો જહાજને જો ડૂબવા દેવામાં આવે ને તો શું થાય કે એક નાનું મોટું અલિગેશન હોય છે ને તો એ સેબી શું કરે છે ખબર, નાના મોટા ટ્રેડરને કે બ્રોકર હાઉસને બેન કરે છે કે તમે એક વર્ષ માટે ટ્રેડ નહીં કરી શકો, તમે 5 વર્ષ માટે ટ્રેડ નહીં કરી શકો. કોઈ સીઈઓનો સ્કેમ થાય ને તો સીઈઓને એ બિઝનેસ પદમાંથી હટાવી દેવામાં આવે, એની અસેટ વેચાવા માંડે બિઝનેસની, બધું એવું થાય ને તો આખો, હવે આ એક આખા બિઝનેસ ફેમિલીને તમારે બેન કરવું પડે, કારણ કે આમાં કેટલા બધાના એ લોકોના ફેમિલીના નામ આવી ગયા. પછી એ લોકોને સીઈઓના ચેરમેનના પોસ્ટ પરથી હટાવવા માંડે, પછી એની જે બધી કંપનીઓ છે એનું ઓક્શન થાય, એ લોકોને બેન કરવા પડે બધી પોસ્ટમાંથી, શેરબજારમાંથી, ઘણું બધું એવા ઓક્શન લેવા પડે. કારણ કે તમે એક ડિરેક્શન પકડ્યું તો એ જહાજ ડૂબશે તો તમે એને ડૂબાડો, એની એક આખી પ્રથા હોય. તો તમે આ બધું કરવા માંગો છો, તમે આ બધું ખરેખર કરી શકશો, એમાં કઈ પોલિટિકલ વ્હીલ તમારી ચાલવાની છે ને શું ચાલવાનું છે, એટલે આ બધું બહુ ડિપેન્ડ કરે છે કે ખરેખર રિમોટ કોના હાથમાં છે ને એ લોકોએ ખરેખર શું કરવું છે. એના વગર હોઈ શકે એ બી થઈ શકે કે આવનારા 2-3-6 મહિનામાં એમ થશે પબ્લિક ભૂલી જશે, નાની મોટી ઇન્વેસ્ટિગેશન બતાડી દેશે અને એ બતાડ્યા પછી બધું પૂરું ભૂલી જાઓ બસ. અને કાં જો ડૂબાડવું હોય તો હિસ્ટ્રીનો બહુ મોટો લેસન થશે અને હિસ્ટ્રીની બહુ મોટી ટ્રાન્સપરન્સી આવશે કે ભાઈ ના અહીંયા ટ્રાન્સપરન્સી છે, પણ એ આગળની ગેમ શું છે એઝ એ ઇન્વેસ્ટર તરીકે અને એઝ એ ઇન્ડિયાની પબ્લિક તરીકે આપણને ખબર પડશે. પણ હંમેશા એક જ વાત કે જો તમારા 5% 10% સ્ટોક માર્કેટનું નોલેજ હોય તો નાના મોટા ઇન્વેસ્ટરને ખબર પડી ગઈ હતી કે ભાઈ આમાં ન રોકવા જોઈએ, કંઈક ને કંઈક પ્રોબ્લેમ છે. અને બીજી વસ્તુ કે આટલા માટે જ હું કોઈ દિવસ કોઈને એવું નથી કહેતો કે આઈપીઓમાં અપ્લાય કરો, જે નવી જનરેશનના જે આઈપીઓ આવ્યા છે એમાં લોકોને તરત મોટી મોટી કોલેજમાંથી ગ્રેજ્યુએટ થઈ અને બિલિયનર્સ મળી જવું છે, તરત જ વેલ્યુએશનની ગેમ ચાલે છે. એટલે મેં કોઈ દિવસ નવા ઉલટાનો મેં વિડીયો મૂકેલો હતો કે આઈપીઓની ગેમ જોવો કે કોણ કોણ આઈપીઓને વેચે છે ને તમે કોને ફોલો કરો છો. અને હજી એક વસ્તુ કે તમારે ખરેખર એવું જોવું હોય કે કોણ સાચું છે યુટ્યુબ ઉપર, તો તમે એવા યુટ્યુબર્સને ગોતો કે જે લોકો એવું કહેતા હતા કે પેટીએમનો આઈપીઓ અપ્લાય કરો, ઝોમેટોનો અપ્લાય કરો, એવા ઘણા બધા આઈપીઓ અપ્લાય કરો, પ્લસ કે અદાણીનો એફપીઓ અપ્લાય કરો, કે અદાણીના સ્ટોકમાં અપ્લાય કરો. અને અમુક એવા હતા યુટ્યુબર્સ કે જેણે કોઈ દિવસ આઈપીઓ અથવા તો અદાણીના સ્ટોક ઉપર વિડીયો નથી બનાવ્યા અને કાં તો થોડુંક વોર્નિંગ આપી છે. સો તમને એ ખબર પડશે કે 100-200 ચેનલમાંથી મે બી એક જ જેન્યુઇન છે, બાકી બધા મોટા મોટા એક્સપેન્સિવ સ્ટુડિયો બનાવીને ડ્રામા કરી અને ખાલી તમે સ્ટોકમાં આપ કરે છે ને તમને એવું લાગે ના તો બહુ સરસ છે. પણ જ્યારે એક મોજું આવે દરિયાનું ત્યારે ખબર પડે કે કોણ સાચું છે. તમે એ બી રિસર્ચ કરી લો, તમને બહુ ખબર પડશે. અને મેં આ વસ્તુ કીધી હતી કે આઈપીઓમાં ખોટા ખોટા સ્ટોક પકડાવીને એવા વિડીયો મૂકે છે કે ભાઈ હવે આ સ્ટોક 50% ગીરી હોય કંઈ વાંધો નહીં, લોંગ ટર્મ માટે વિચારો. એટલે આ બધું જો હવે છે ને આખું તમારે આમાંથી શીખવાનું છે કે તમે કોને ફોલો કરો છો કોને નથી કરતા, મોટા જાજરમાન સ્ટુડિયોમાં ફસાઈ ન જાઓ તમે એ લોકોના લુક ઉપર કે એ બધું. બટ અંતે બધું ટ્રસ્ટ અને ટ્રાન્સપરન્સી ઉપર એન્ડ થાય છે. અને આજે આપણે ઇન્ડિયામાં અત્યારે આ ગેમ થઈ છે એમાં મજા આવશે કે આનું એન્ડિંગ આ જહાજ સાથે શું કરવામાં આવશે. આપણે બધા સાથે મળીને એઝ એ લેસન તરીકે આને એન્જોય કરશું. ઓકે, વિશ યુ લોટ્સ ઓફ લવ એન્ડ હેપીનેસ. થેન્ક યુ વેરી મચ. દોસ્તો, વિડીયોમાં આગળ વધતા પહેલા એક નાનકડી અનાઉન્સમેન્ટ કે જો તમે નિફ્ટી અને બેંક નિફ્ટીમાં કેપેબલ બનવા માંગતા હોય અને જો તમારું મોટું ફોકસ ઓપ્શન ટ્રેડિંગ ઉપર હોય તો અમે લોકોએ ઇન્ડિયાની નંબર 1 ટેલિગ્રામ ચેનલ બનાવી છે જેનું નામ છે નિફ્ટી બેંક નિફ્ટી વીઆઈપી ટ્રેડર્સ. તો આ ચેનલ કોના માટે છે? એવા લોકો માટે કે જે લોકોને રોજના નિફ્ટી અને બેંક નિફ્ટીના લેવલ જોઈએ છે પ્રાઇઝ એક્શનના,
હું આ લેવલ્સ માર્કેટ ઓપન થાય એટલે માર્કેટ પ્રમાણે હું લાઈવ અપડેટ બી કરું છું. વીકેન્ડ નો આપણે યુઝ કરીએ છીએ સારી સારી સ્ટ્રેટેજી શીખવા માટે અને ટેકનિક શીખવા માટે. મારી એક સિરીઝ આમાં ચાલુ છે કે ઓપ્શન્સમાં કઈ રીતે જીતાય, ઓપ્શન બાઇંગ, ઓપ્શન હેજિંગ, ગમે એ રીતે, અને Q&A વિડિયો સેશન કે તમારા ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન્સના આન્સર બી મળશે. તો અલ્ટિમેટલી 360 ડિગ્રી કોચિંગ અને મેન્ટરશિપ, પ્રોફિટના સ્ક્રીનશોટ, હજારો લાખ રૂપિયાની વાતો, ડ્રામા એ બધું નહીં, પણ એટલી ગેરંટી કે તમે નિફ્ટી બેંક નિફ્ટીમાં અને ઓપ્શન ટ્રેડિંગમાં માસ્ટર બની જાઓ, એ રીતની 360 ડિગ્રી આ ચેનલ તૈયાર કરેલી છે. અને જે લોકો આ ચેનલમાં જોડાવા માંગે છે એ લોકોને એક ફ્રી ટૂલ મળશે, ઓપ્શન ઓર્ડર માસ્ટર, જે બિલકુલ ફ્રી છે. ઓપ્શન કરતી વખતે આપણી એન્ટ્રી બહુ ઇમ્પોર્ટન્ટ હોય છે કે ફટાફટ આપણે એન્ટ્રી થઈ જાય આપણી જે મનપસંદ જે સ્ટ્રાઇક હોય એમાં. તો એવા લોકો માટે બહુ સરસ અમારું ઇન્ટરનલ ટૂલ છે, એ આપણે લાઈવ કરેલું છે, એ તમને ફ્રી મળી જશે. એનું સ્ક્રીનશોટ કંઈ આવો તમને દેખાશે કે જેમાં ઓલરેડી તમે રિફ્રેશ કરશો એટલે દર વખતે તમને અમુક પુટની સ્ટ્રાઇક, અમુક ઓટીએમ સ્ટ્રાઇક મળી જશે, એટીએમ સ્ટ્રાઇક અને અમુક આઈટીએમ સ્ટ્રાઇક મળી જશે. ફટાફટ તમે માર્કેટ ઓર્ડર કે બ્રેકઆઉટ ઓર્ડરમાં એન્ટ્રી લઈ લેશો તો તમારી મૂવમેન્ટ છે એ મિસ નહીં થાય. અને આ ચેનલની ફીસ ખાલી 500 રૂપીસ પર મંથ છે, એકદમ યુનિક ચેનલ છે, કંઈ અહીંયા ડ્રામા કે નોનસેન્સ નથી હોતું. જો આ ચેનલમાં તમારે જો જોડાવવું હોય તો તમે આ અહીંયા ડિસ્ક્રિપ્શન ચેક કરશો આ યુટ્યુબ વિડીયોનું, તો તમને સરસ રીતે એ ડિસ્ક્રિપ્શનમાં તમને એક લિંક મળી જશે, એ લિંકથી તમે જોઈન કરી શકો. અને તમે આવનારા અમુક મહિનામાં એવું ટાર્ગેટ કરી શકશો કે તમે ખરેખર નિફ્ટી બેંક નિફ્ટી અને ઓપ્શનમાં એક કેપેબલ ટ્રેડર બનીને બહાર નીકળો. બરોબર છે?